સરકાર ઉદય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખોડલ ધામના ટ્રસ્ટીને મળી ભાજપમાંથી ટિકિટ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે આજે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જેમાં પહેલા તબક્કામાં 83 હજાર, બીજા તબક્કામાં 77 ઉમેદવારોને ભાજપે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સૌરાષ્ટ્રમાં હવે જૂના જોગીઓનો દબદબો ખતમ થયો છે. સૌરાષ્ટ્રમાં ઘણા જૂના ચહેરાઓને ઘરે બેસાડી દેવાયા છે, જેના સ્થાને સૌરાષ્ટ્રમાં ભાજપે નવી પ્રણાલી શરૂ કરવાનો પ્રયાસ કરી મોટા ભાગના યુવા ઉમેદવારોને સ્થાન આપ્યું છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલના લોબિંગને પગલે રાજકોટ દક્ષિણ બેઠક પર ગોવિંદ પટેલને વિરામ આપી અને ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાડાને ટિકિટ અપાઈ છે. મહત્વનું છે કે નરેશ પટેલ દિલ્હી પીએમને મળ્યા હતા અને અમદાવાદ અમિત શાહને પણ મળ્યા હતા, તો રાજકોટ ગ્રામ્ય બેઠકમાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાની બે ટર્મની કામગીરીની કદર કરી તેમને ટિકિટ અપાઈ છે. થોડા દિવસો પહેલા નરેશ પટેલ દિલ્હી નરેન્દ્ર મોદીને અને અમદાવાદમાં અમિત શાહની મુલાકાત લીધી. એના પરથી સ્પષ્ટ જોવા મળે છે કે નરેશ પટેલના લોમ્બિંગને લઈને ગોવિંદ પટેલને વિરામ આપી અને ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાડાને ટિકિટ અપાઈ છે. ધન્યવાદ.